ટીવી 9 નો લોકપ્રિય કાર્યક્રમ મતદારોનો મિજાજ લઈ આજે આપણે આવ્યા છીએ ધારી તાલુકાના ચલાલામાં. ચલાલા તાલુકા પ્લેસ નથી, પરંતુ એ નગરપાલિકા છે. ધારી તાલુકા પ્લેસ છે તો ત્યાં નગરપાલિકા નથી. ચલાલામાં નગરપાલિકા છે, તાલુકા પંચાયત નથી. શું છે ચલાલાના લોકોની મિજાજ, મતદારોનો શું છે મિજાજ, કેટલી કેટલી અહીં સમસ્યાઓ છે, કેવી કેવી સુવિધાઓ આપી છે? અહીં સંસદ સભ્ય ભાજપના છે નારણ કાછડિયા, તો ધારીના જે કોંગ્રેસના ધારાસભ્ય છે જેવી કાકડિયા, એ લોકલ અહીંના જ છે, ચલાલાના છે. આપણી સાથે છે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, ભાજપના હોદ્દેદારો, નગરપાલિકામાં જે શાસક રહી ગયા છે સૌ. સૌથી પહેલો પ્રશ્ન, તમારા સાંસદની કામગીરીને તમે કેવી રીતે મૂલવો છો? સાંસદના કામગીરીમાં સાંસદ પૂરેપૂરા નિષ્ફળ ગયા છે, કામગીરી કરી શક્યા નથી. રોડ અને રસ્તા અત્યારે બેફામ રીતે લોકો હેરાન થઈ રહ્યા છે, અને આ સાંસદે બાકડા સિવાય કામગીરી કઈ કરી નથી. લોકોને ગામડે ગામડે ખાલી માત્ર ને માત્ર બાકડા આપ્યા છે. બાકડામાં પણ ખૂબ એને કૌભાંડ કરેલું છે, અને બાકડા આવે 1700 અને 3500 બાકડાના બિલ લઈ અને આ સાંસદે આવી કામગીરી કરી. સાંસદે માત્ર ને માત્ર વિકાસ કર્યો હોય તો પોતાની ટાલમાં વાળ આવી ગયા ને એ વિકાસ કર્યો, બાકી કઈ પર્સનલ એલિગેશન નહીં. સાંસદે વિકાસ નથી કર્યો, કૌભાંડ કર્યું છે. મારે તમને એ જણાવવાનું છે કે કોઈ આક્ષેપ કરતું હોય પણ લોકોને, જાહેર જનતાને પૂછો કે નારાયણભાઈ કાછડા એટલે 108 નું બિરુદ એને મેળવેલું છે, અને જે કેન્દ્રીય કક્ષાના જે કાંઈ કામો હોય, પછી પાસપોર્ટ હોય, ટ્રેન હોય, રસ્તા હોય, એ બધામાં પૂરેપૂરી કાળજી રાખી અને 110% કામ કર્યું છે. એનું રિપોર્ટ કાર્ડ તમે જુઓ ને, એમપીનું રિપોર્ટ કાર્ડ, તો એણે 92% તો એમની હાજરી બોલે છે. 157 તો એણે પ્રશ્ન પૂછ્યા છે, અને 700 વખત તો ડિબેટ પણ સાંસદે કામ સારું કર્યું છે. 108ની નામના એમને ક્યારે મળ્યું હોય? 108 સારું કામ કર્યું, તમે શું કહ્યું? એ તો જે જે પાર્ટીના માણસો હોય, એ તો જે તે પાર્ટીના સાંસદ હોય, એ તો એના વખાણ કરવાના જ છે. તો ક્યાં તક નબળી કામગીરી તમને? ઘણી બધી 100-100% કામગીરી, 100-100% કામગીરી, અને 10 વર્ષની ખાલી એનો હિસાબ બતાવે જનતાને, જનતાને હિસાબ બતાવે કે મેં મારી કામગીરી કરી છે, એનો ખાલી અમને એજન્ટ એનો રિપોર્ટ આપે ખાલી. તો વધુ કેટલાક મિત્રો રિપોર્ટ માંગે છે, કામ નથી કર્યું તમારા સાંસદે. સાંસદના હિસ્સે આવતી જવાબદારીઓ સ્થાનિક લેવલની નથી હોતી, એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પંચાયત, ગ્રામ પંચાયતના હવાલે હોય છે. જે દેશ લેવલના કામ હોય, પછી બ્રોડગેજ હોય, પાસપોર્ટ હોય, હવાઈ હોય. ચલાલામાં પાણી આવ્યું ત્યારે નથી આવ્યું એવો આરોપ લગાવે છે. ચોવીસ છ પંદર પછી ચલાલાના પૂર હોનાર પછી અસંખ્ય વખત સાંસદ આવેલા છે. તમે વધારે વધારે સંસદ કે જે સારું કામ કર્યું છે, તમે શું કે સારું કામ કર્યું એવું કહે છે? જે સાંસદ છે એમના જે ભાજપના કાર્યકરોને હાચવા સિવાય એને કોઈ પણ 5 વર્ષમાં બિઝનેસ કરેલો નથી, અને ચલાળામાં તો અમે 5 વર્ષ જોયા જ નથી, ક્યારે નથી જોયા. 10 વર્ષમાં નહીં, છેલ્લા 5 વર્ષમાં એને જોયા નથી. જયારે ચલાળામાં 2015માં પાણી આવ્યું, આખું ગામ ડૂબી ગયું, ત્યારે સાંસદ ને ક્યારે પણ અહીંયા અમે જોયા નથી, લોકોને સહાય આપતા નથી જોયા, અને લોકોના કોઈ પણ પ્રશ્નો પર સાંસદે ધ્યાન દીધું નથી. ચલાળામાં સાંસદ આવ્યા જ નથી. ચલાલામાં સાંસદ પાણી આવ્યું ને, એને વળતે દિવસે સાંસદ અહીંયા હતા, ચલાલામાં ગામમાં રેકડ્યા, અને રોડે રોડે જઈને, ઘરે ઘરે જઈને એને વ્યક્તિગત પૂછ્યું હતું કે ભાઈ તમારે શું તકલીફ છે, ક્યાં કેટલું પાણી આવ્યું છે, બધી તપાસ કરી, અને બધું સાંસદે અહીંયા રૂબરૂ મુલાકાત લઈને પૂછ્યું. સૌથી વધુ ગ્રાન્ટ આપી છે, ગ્રાન્ટમાં ગ્રાન્ટ ક્યારેય સાંસદે આપેલી નથી. બીજા નંબરમાં ખેડૂતને વીમો પણ આપેલો નથી. દલિત લોકો પીસાઈ મરે છે, ખેડૂતોને વીમો આપે છે 110 રૂપિયાનો ચેક, અને એ લોકો એમ કહે છે કે અમે ખેડૂતોને સહાય આપીએ. ખેડૂતો આત્મહત્યા કરે છે, ખેડૂતોને ક્યાંય પ્રશ્નોનો કોઈ સોલ્વ કરતા નથી. આ જુમલાબાજીવાળી સરકાર છે, ખોટું બોલે છે. 15-15 કરોડ રૂપિયા કહેવાનું કીધું હતું, પણ 1 રૂપિયો કોઈના ખાતામાં આપ્યો નથી. પાક વીમો 29% આવ્યો છે, 29% પાક વીમો આવ્યો છે. કેન્દ્ર સરકારને 2 હેક્ટરને મર્યાદામાં ઇનપુટ સહાય જે હતી, કેન્દ્ર સરકાર 12,600 જમા થઈ ગઈ છે, અને કેન્દ્ર સરકાર તરફથી 2,000નો પ્રથમ હપ્તો સરકારના દરેક ખેડૂતના ખાતામાં જમા થઈ ચૂક્યો છે, અને મગફળીનો વીમો આવ્યો છે. આગામી દિવસોમાં કપાસનો વીમો મગફળી કરતા ઊંચો આવશે. ખેડૂતોને સહાય આપ.
આપી નથી, ખેડૂતોને માત્ર ઝીરો બજેટ સહાય છે, ખેડૂતોની મશ્કરી કરે છે આ ભાજપની સરકાર, ગુજરાતની અંદર ભાજપની સરકાર છે, કેન્દ્રની અંદર ભાજપની સરકાર છે, અને પોષણક્ષમ ભાવ મળતા નથી. આજે ખેડૂતોને એમના ટ્રેક્ટરો ભરીને પાછા રિટર્ન આવવું પડે છે, મજૂરી ચડે છે, અને ભાગ્યને ભાગ પણ આપવો પડતો હોય છે, છતાં પણ આ ભાજપની સરકારના પેટનું પાણી હલતું નથી. ત્યારે આ ભાજપના એક એક કાર્યકર્તાને નીચું જોયા જેવું છે. આજે સંસદ ગામમાં આવી શકે એમ નથી. ભાડરમાં ગયા હતા ન્યા ઉર્લો થયો, પીપરિયામાં ગયા હતા ન્યા ઉર્લો થયો. ખેડૂતોએ ઉર્લો કર્યો, સાંસદો આ સંસદ સભ્ય ખેડૂતોનું ચિંતા નથી કરી. ચલાલાની અંદર સાંસદ લગભગ 8 દિવસમાં 4 વાર હોય છે. પહેલા નંબર ની અંદર એ વાત થતી, બીજા નંબર ની અંદર 24/6/2015 ની અંદર પાણી આવ્યું બરાબર, ત્યારે સાંસદ અહીં આવ્યા નથી એવું કેવું છે. પણ મારું એ કેવું છે કે 24/6/2015 ની અંદર પાણી આવ્યું ત્યારે લાખો રૂપિયા ભારતીય જનતા પાર્ટી ની સરકારે આપ્યા છે. નગરપાલિકા સાંસદે ચલાલામાં ખૂબ મોટી ગ્રાન્ટ આપી. ચલાલા નગરપાલિકાનો સદસ્ય છું, સાંસદે ચલાલા નગરપાલિકામાં 1 રૂપિયો પણ ગ્રાન્ટ આપેલી નથી. માત્ર બાકડા માટેની ગ્રાન્ટ નથી આપી, પ્રમુખ ગ્રાન્ટ નથી. ગ્રાન્ટ નું જો કઈ કહેતા હોય કોંગ્રેસના કાર્યકર્તાઓ ગ્રાન્ટ નું કહેતા હોય તો ભીમનાથ મહાદેવમાં ગ્રાન્ટ આપી, ટાઉન હોલમાં ગ્રાન્ટ આપી, એમકેસીમાં ગ્રાન્ટ આપી, ગાયત્રી મંદિરમાં ગ્રાન્ટ આપી. ખોટા અપશેકો છે, કોંગ્રેસના સભ્યોના ખોટા અપશેકો છે. અને સાંસદ છે ને પાણી આવ્યું ત્યારે આખો કાર્યક્રમ એના નેજા નીચે અમે ચલાવતા હતા, એ અમને વારે વારે પૂછતા હતા, ત્યારે અમે ઘરે ઘરે જઈ અને ટોટલ સહાય જે સરકારની મળે એ બધી આપતા હતા. ગટર કરવાની બાકી છે, વિચારધારા એની એવી છે કે નાના નાના કામ ન કરવા, મોટા કામ તમારાથી થાય એમ નથી, નાના કામ તમે કરી શકો એમ નથી. સંસદ પાસેથી તમારી અપેક્ષા શું છે? અરે સંસદ પાસે અપેક્ષા હતો કે 10 વર્ષ હતા એને, બરોબર 10 વર્ષમાં એને કઈ કર્યું નથી, તો હવે આ 15 દિવસમાં એમ શું જવાબ આપવાને જનતાને? ખાલી જનતા આ અમરેલીની જનતા ખાલી જવાબ જ માંગે છે, એના 10 વર્ષની કાર્યશૈલીનો ખાલી જનતા જવાબ માંગે છે, કામગીરીનો ને ખાલી જવાબ માંગે છે. તમે શું કર્યું એ સિમ્પલ મતદારને પૂછો શું તમે રાજમાં 20 વર્ષમાં કોલસાની કોભાંડ થઈ ઈ કરો, ચોરી ને કોલસા વેચાય ઈ કરો, યુપીએ સેશનમાં ભ્રષ્ટાચારની વાત, ભ્રષ્ટાચારની વાત કરી ને, ભ્રષ્ટાચારની વાત કરી, લોકોની અપેક્ષા ખૂબ છે, ચૂંટણીનો માહોલ છે, બંને પક્ષના કાર્યકરો પોતપોતાના નારાઓ લગાવી રહ્યા છે. મહેન્દ્ર બગડા